નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જો સમર્પણ સથવારા તમે સૌ ધોરણ અગિયાર સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ગઈકાલે આપણે ઓક્સિડેશન વિશે અભ્યાસ કરી ચૂકીએ છીએ આજે રિડક્શન શું છે રિડક્શન કોને કહેવાય તેના પરિણામ શું હોઈ શકે બરાબર એ આપણે આજે અભ્યાસ એનો કરીશું તો એનો અભ્યાસ કર્યા પહેલાં રિડક્શનની વ્યાખ્યા શું છે એ આપણે જોઈ લઈએ તો રિડક્શન કોને કહેવાય તો રિડક્શનની આપણે વ્યાખ્યા અહીં હું લખું છું કે કોઈ પદાર્થમાંથી કોઈ પદાર્થમાંથી ઓક્સિજન ઓક્સિજન અથવા વિદ્યુત ઋણમય ઋણમય તત્વ દૂર થતા હોય દૂર થતા હોય અથવા હાઇડ્રોજન હાઇડ્રોજન અથવા વિદ્યુત ધનમય વિદ્યુત ધનમય ઉમેરાતા હોય ઉમેરાતા હોય તેવી પ્રક્રિયાને તેવી પ્રક્રિયાને રિડક્શન કહે છે તો આ રિડક્શનની વ્યાખ્યા છે ઓક્સિડેશન કરતાં બિલકુલ વિરોધી છે બરાબર ઓક્સિડેશનમાં શું હતું ઋણ આયન અને ઓક્સિજન ઉમેરાતો હતો રિડક્શનમાં આયન અને ઓક્સિજન શું થાય દૂર જાય બરાબર પછી ઓક્સિડેશનમાં ધન ધન આયન અને હાઇડ્રોજન દૂર થતો હતો એની જગ્યાએ રિડક્શનમાં ધન આયન અને હાઇડ્રોજન શું થશે ઉમેરાશે બરાબર એટલે ઓક્સિડેશન વિરોધી વ્યાખ્યા રિડક્શનની છે એ તમે કોઈપણની એક બરાબર યાદ રાખી દો તો બીજાની ઓટોમેટિક આવડી જાય બરાબર હવે કેટલાક એને એક્ઝામ્પલ જોઈએ કે કેવી રીતે ઓક્સિજન અને વિદ્યુત ઋણુમય તત્વો દૂર થતા હોય છે બરાબર તો એની કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ છે દાખલા તરીકે મર્ક્યુરિક ઓક્સાઇડ એચજીઓ મર્ક્યુરી ઓક્સાઇડને તમે ઊંચા તાપમાને ગરમ કરો તો એનું વિઘટન થાય વિઘટન થાય મતલબ હાઇડ મર્ક્યુરી અને ઓક્સિજન બંને છૂટા પડી જાય બરાબર એટલે ટુ એચ જી બને ગેસ અરે સોરી લિક્વિડ કારણ કે પારો લિક્વિડમાં હોય ને પ્લસ ઓ ટુ ગેસ બને અહીંયા ઓટું હોવાથી અહીંયા બે વડે ગુણ્યો હોય જેથી આપણે અહીંયા બે વડે ગુણી શકીએ બરાબર કારણ કે અહીંયા ઓટું અણુ નીકળશે એકલો સ્વતંત્ર ઓક્સિજન પરમાણું શક્ય નથી બરાબર તો અહીંયા શું તમે જુઓ કે એચજીઓમાં ઓક્સિજન એચજીથી દૂર થઈ ગયો પહેલાં એચજીની સાથે જોડાયેલો હતો પ્રક્રિયામાં પણ નીપજમાં તમે જો અલગ થઈ ગયો મતલબ ઓક્સિજન દૂર થયો છે એટલે ઓક્સિજન વ્યાખ્યા પ્રમાણે ઓક્સિજનનું શું થાય છે દૂર થાય છે ઓક્સિજન દૂર થાય એટલા માટે આ પ્રક્રિયા શું કહેવાય રિડક્શન પ્રક્રિયા આપણે કહી શકીએ બરાબર એટલે એચજીમાંથી એચજીમાંથી ઓક્સિજનનું દૂર થવું જે રિડક્શન પ્રક્રિયા છે બરાબર બીજી રાસાયણિક પ્રક્રિયા લઈએ દાખલા તરીકે એફી અને ફેરિક ક્લોરાઈડ કહેવાય ફેરિક ક્લોરાઈડ મેં તમને કાલ વાત કરી હતી કે એફી પ્લસ થ્રી હોય તો ફેરી શબ્દ વપરાય એફી પ્લસ ટુ હતો

ક્લોરીન સાથે રાસાયણિક પ્રક્રિયા ઝડપથી કરો આપણે આગળ પણ જોઈ ગયા છીએ બરાબર તો થશે શું એફી સીએલ ટુ અહીંયા થ્રી હતો એક સીએલ જતો રહ્યો અને એક સીએલ એચ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને શું બનાવી દેશે એચ સીએલ બનાવી દેશે પણ અહીંયા એચ બે છે એટલે બે વડે ગુણવા પડશે તો સીએલ પણ બે થઈ ગયો તો એની અંદર પણ આપણે અહીંયા બે વડે ગુણવા પડશે તો પછી અહીંયા પણ બે વડે ગુણવા પડશે કારણ કે એફી બે એટલે અહીંયા બે થઈ ગયો ને આ ક્લોરિન ટેન ટુ છ આ બાજુ બે ટુ ચાર અને બે છ બરાબર હા બધું બબે થઈ ગયું બરાબર પ્રક્રિયા નીપદની પરમાણુના અણુઓ બંને બાજુ સમાન થઈ ગયા હવે તમે જોઈ શકો છો કે એપી સીએલ થ્રીમાંથી એક સીએલ પરમાણુ દૂર થયો સીએલ પરમાણુ એટલે સીએલ કયો કહેવાય માઇનસ કહેવાય સીએલ કયો કહેવાય માઇનસ કહેવાય બરાબર એટલે વિદ્યુત ઋણમય તત્વ શું થયું છે અહીંયા દૂર થયું છે બરાબર એટલે એફી સીએલ થ્રીમાંથી સી દૂર થવું જે રિડક્શન પ્રક્રિયાનું ઉદાહરણ છે બરાબર ચલો ત્રીજું ઉદાહરણ એક્ઝામ્પલ જોઈએ ચલો સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ ટુ આ બધા જ ઉદાહરણ તમારા બુકની અંદર આપેલા છે હું અહીંયા તમને સમજાવું છું બરાબર પ્લસ એચ ટુ ગેસ બરાબર ચાલો આમાંથી આપણે બધા જાણીએ છીએ કે અહીંયા સી એચ ટુ સી એચ ટુ એટલે એના શોર્ટમાં લખું તો આવી લખાય સી ટુ એચ ફોર પ્લસ એચ ટુ હવે અહીં ચાર હાઇડ્રોજન છે કારણ કે બે ને બે ચાર અને બે કાર્બન એમ જ ભેગા ભેગા લખે આ બોન્ડ સ્વરૂપે છે બરાબર આને ઇથિન કહેવાય દસમામાં આવી ગયું છે આપણે ઇથિન હવે બે ચાર હાઇડ્રોજન તો હતા બે ઉમેરાય એટલે કેટલા થાય સી ટુ એચ સિક્સ થાય બરાબર શું થાય સી ટુ એચ સિક્સ થશે બરાબર અને એટલે બણ સ્વરૂપે લખવું હોય તો સીએસ થ્રી સિંગલ વન સીએસ થ્રી ચાલો આની અંદર શું થાય છે તો હાઇડ્રોજન જે ખરું ને એ હાઇડ્રોજન ઉમેરાય છે હાઇડ્રોજન શું થાય છે ઉમેરાય છે કારણ કે હાઇડ્રોજન એચ ટુ ઉમેરાયો સીએચ ટુ ડબલ વન સીએચ ટુમાં ત્યારે સીએસ થ્રી સીએસ થ્રી બન્યો બરાબર ત્યારે ઇથેન બન્યો આ શું બન્યું ઇથેન બન્યો આ ઈથેન હતું તો અહીંયા હાઇડ્રોજન ઉમેરાયો એટલે એચ ઉમેરાયો છે એટલા માટે આ પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખીશું બરાબર ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ એચ જી સીએલ ટુ મર્ક્યુરી ડાયક્લોરાઇડ બરાબર અથવા મર્ક્યુરી ક્લોરાઇડ કહીશું તો પણ ચાલશે બરાબર મર્ક્યુરી ક્લોરાઇડ પ્લસ એશિયન એલ ટુ એસેન એટલે ટીન કહેવાય પણ આનું તમારું નામ લખવું હોય તો સ્ટેનસ સ્ટેનસ ક્લોરાઇડ કહેવાય શું કહેવાય સ્ટેનસ ક્લોરાઇડ અથવા એસેનને ટીન કહેવાય તો ટીન ક્લોરાઈડ પણ આપણે લખી શકાય બરાબર અને એચી તો એટલે મર્ક્યુરી ક્લોરાઈડ મર્ક્યુરી ક્લોરાઇડ ચલો આની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરીએ તો એચજી ટુ એલ ટુ આવું બનશે બરાબર પ્લસ એસ એન એલ ફોર એકવીએસ આવી રીતે બની જશે બરાબર અહીં એચજી બે હતો અહીંયા બે વડે ગુણવા પડશે તો બે ને બે ચાર ને છ ક્લોરિન અહીંયા બે ને અહીં ચાર થઈ ગયા હવે આની અંદર શું થયું તો મર્ક્યુરી ક્લોરાઈડમાં આ મરક્યુ ક્લોરાઇડમાં બીજો મર્ક્યુરી ઉમેરાયો છે બરાબર અહીંયા ટુ ટુ એચજી હતા એટલે આવી રીતે હતું બે એચજી હતા આવી રીતે એચજી એલ ટુ વત્તા એચજી એલ ટુ ટુ એચજી એલ એટલે એમાં એક એચજી અહીંયા ઉમેરાયો એટલે શું થઈ ગયું એચજી ટુ થઈ ગયો અને સીએલ ટુ તો એમને એમ જ ગયો બરાબર અને આ એરો જે સીએલ હતો એ સીએલ એસેન એસેન્સીયલ ટુ સાથે પ્રક્રિયા કરીને એસેન્શીયલ ફોર બની ગયો બરાબર એટલે એવું કહેવાય કે મર્ક્યુરી ક્લોરાઈડ જે છે મર્ક્યુરી ક્લોરાઈડ એમાં એચજી ઉમેરાયો એજી શું થયું ઉમેરાયો હવે એચજી એટલે એજી પ્લસ કહેવાય શું કહેવાય જી પ્લસ કહેવાય એજી પ્લસ એટલે આયન થયું તો આયન શું થાય ઉમેરાય અને વ્યાખ્યા પ્રમાણે હાઇડ્રોજન અથવા વિદ્યુત ધનમય ઉમેરાતા હોય તો ધન મેં ઉમેરાયો ને અહીંયા ધન મેં ઉમેરા એટલા માટે અહીંયા એવું કહેવાય કે એચજી સીઆઈ ટુ મર્ક્રી ક્લોરાઈડનું શું થયું કહેવાય રિડક્શન થયું કહેવાય તો અહીંયા ચાર વસ્તુના ચાર અલગ અલગ પ્રકારો જોઈ ગયા પહેલાંમાં શું થયું ઓક્સિજનનું દૂર થવું એટલે પહેલો ઓક્સિજનની વાત આવી ગઈ ચલો બીજામાં આપણે શું લખ્યું સીએલનું દૂર થવું એટલે વિદ્યુત ઋણમય દૂર થયું આવી ગયું ચલો ત્રીજામાં નું ઉમેરાવું એટલે હાઇડ્રોજન ઉમેરાવાની વાત થઈ ગઈ પછી છેલ્લો પાંચમાની અંદર મર્ક્યુરીનો ઉમેરાવ એટલે વિદ્યુત ધનમયનો ઉમેરાવાનું વાત થઈ ગઈ એટલે વ્યાખ્યાની અંદર જે ચાર પોઈન્ટ આવ્યા ઓક્સિજન અને વિદ્યુત ઋણમયનું ઉમેરાવું અને હાઇડ્રોજન અને વિદ્યુત ધનમયનું ઉમેરાવું સોરી ઓક્સિજન અને વિદ્યુત ઋણમયનું દૂર થવું અને વિદ્યુત ધનમય અને હાઇડ્રોજનનું ઉમેરાઓ તો આ ચારમાંથી કોઈ પણ એક ઘટના થાય તો પણ એ રાસાયણિક પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ બરાબર તો આવી રીતે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થતી હોય છે બીજું અગત્યની ટોપિક છે કે આજે હાલ આપણું ઉપરનો જે ટૉપિક થયો એચજી સીએલ ટુર એમાં ચલો મરક્યુરુ તો ઉમેરાયું પણ સાથે સાથે આમાં ક્લોરીન પણ ઉમેરાયું સમો ઉમેરાયું ક્લોરીન HgCl2 માં ટુમાં તમે જુઓ એ બે ચોક બે દુ ચાર ક્લોરિન હતા હતા પ્રક્રિયામાં બે દુ ચાર મા બોલપેનની અણી તમે જુઓ બોલપેનનો જે ઘોડો છે બોલ બોલપેન ક્યાં જાય છે મારે ધ્યાન રાખજો આ બે દુ ચાર ચાર ક્લોરીન છે આ ચાર ક્લોરીનમાંથી બે ક્લોરીન આ સીએલ ટુમાં ઉમેરાયા હવે ક્લોરીન ઉમેરાયો છે હવે ક્લોરિન ઉમેરાયો એટલે કે ઋણાયન ઉમેરાયું કહેવાય કારણ કે તમે જો અહીંયા પ્રક્રિયા કઈ એસેન્શિયલ ટુ હતો તો અહીંયા એસેન્શિયલ ફોર થઈ ગયો એનો મતલબ એવો થયો કે બે સીએલ ઉમેરાયા ને એટલે હવે એસેન્શિયલ ટુમાં સીએલ પણ ઉમેરાયો છે એસેન્શિયલ ટુમાં સીએલ ઉમેરાયો છે હવે સીએલ ઉમેરાયો એટલે સીએલ તો કેવો માઇનસ ઋણ આયન ઉમેરાયો તો ઋણ આયન ઉમેરાયું એટલે શું થયું ઓક્સિડેશન થયું ઋણ આયન એટલે ઉમેરા શું થયું ઓક્સિડેશન થયું તો આરી પ્રક્રિયા ઓક્સિડેશન પણ કરે છે અને રિડક્શન પણ કરે છે તો આવી તમામ રાસાયણિક પ્રક્રિયાઓને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે કેવી પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા શરૂઆતમાં આપણે ગઈકાલે વ્યાખ્યા જોઈતી કે જે રાસાયણિક પ્રક્રિયાનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે તો આપણે હાલ જે મરક્રી ક્લોરાઈડ અને સ્ટેનસ ક્લોરાઇડની જે પ્રક્રિયા જોઈ એમાં મર્ક્યુરી ઉમેરાય છે મર્ક્યુરી ઉમેરાયું એટલે રિડક્શન થયું કહેવાય અને ક્લોરીન ઉમેરાયું એટલે ઓક્સિડેશન થયું કહેવાય આ બંને વસ્તુ એક પ્રક્રિયામાં થયું છે તો આવી તમામ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ તમામે તમામ રાસાયણિક પ્રક્રિયાનું શું કહીશું આપણે રેડોક્સ પ્રક્રિયા કહીશું બરાબર હવે તમે આગળના જેટલા પણ આપણા ઉદાહરણ જોયા ને બધા જ ઉદાહરણો આપણે ચેક કરવાનું તમારે બરાબર તો બધાની અંદર તમને ઓક્સિડેશન રિડંક્શન બંને જોવા મળશે મનો કે આપણે એચજીઓ પ્લસ એ એચ આ પહેલી પ્રક્રિયા એચજીઓ ગીફ્ટ ટુ એચજી પ્લસ ઓ ટુ આમાં એચજી માટે ઓક્સિજન દૂર થયો ઓક્સિજન દૂર થયો ને પણ ઓક્સિજનની સારી સારી એચજી દૂર થયો કહેવાય ને એમાં બંને અલગ પડ્યા એચજીઓમાં એચજી અલગ પડ્યો ને ઓએ અલગ પડ્યો તો આપણે ઓ દૂર થયો વિચાર્યું તો એચજી દૂર તો થયો જ છે ને એચજી એ ઓક્સિજનમાંથી દૂર થયો હ અને ઓ એ એચજીમાંથી દૂર થયો ઓ એચજીમાંથી દૂર થયો અને એચજી એ ઓમાંથી દૂર થયો હવે ચલો ઓનું દૂર થવું એટલે રિડક્શન પણ જો આવો આપણે આવું વિચારીએ કે ઓમાંથી એચજીનું દૂર થવું આવું વિચારીએ તો હા એ થઈ શકે ને કારણ કે એચજી દૂર તો થયો જ છે હવે એચજી તો કેવો હ પ્લસ છે મરક્યુ પ્લસ કહેવાય ને તો ધન એનું દૂર થવું એટલે ઓક્સિડેશન કહેવાય જુએ ને વિદ્યુત ધન બે એનું દૂર થવું બરાબર આની અંદર પણ એચજી હોઈ શકે એચજી પ્લસ તો એ દૂર થાય તો એ પણ શું થાય ઓક્સિડેશન થાય તો તમે આવી દરેક પ્રક્રિયામાં જોવું તો જોજો દરેકની અંદર શું થશે દૂર થશે બરાબર દરેક પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન બંને થતું હોય છે મોટાભાગની પ્રક્રિયામાં એટલે હા અત્યારે ઓક્સિડેશનના જેટલા ઉદાહરણ જોઈએ અને રિડક્શનના જેટલા ઉદાહરણ જોઈએ બધા ઉદાહરણમાં આવું તમારે ચેક કરવાનું દરેક પોઈન્ટની અંદર અને વિચારવાનું કે જેમાં બંને વસ્તુ થતી છે પણ ભલે આપણે એક એંગલે વિચાર્યું હોય પણ હાલ આપણે બે પ્રક્રિયાઓ જોઈએ કે એચજીવાળી જોઈએ અને એ જોઈએ એચજીઓવાળી અને એચજી એચજીસીએલ ટુ એસિયલ ટુ બે પ્રક્રિયામાં પણ જોયું કે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ થાય છે બરાબર એટલે આવી તમામ રાસાયણિક પ્રક્રિયાઓને આપણે કેવી પ્રક્રિયા કહીશું રેડોક્સ પ્રક્રિયાઓ કહીશું બરાબર ચલો આના પછી આપણો કોયડો જોઈએ આઠ પોઈન્ટ એક કોયડો આઠ પોઈન્ટ એક ચલો કોયડો આઠ પોઈન્ટ એક જે છે એમાં આપણે રાસાયણિક પ્રક્રિયા આપી છે અને એનું ઓક્સિડેશન અને રિડક્શન આપણે નક્કી કરવાનું છે બરાબર ચલો કોયડો આઠ પોઈન્ટ એકની અંદર પહેલાં હું પ્રક્રિયા બધી લખી દઉં પછી આપણે વારાબરથી એના જવાબ જોઈ લઈએ બરાબર ચલો પહેલી પ્રક્રિયા એચ ટુ એસ ગેસ બરાબર વત્તા સી ટુ ગેસ ગિવ્સ ટુ એચ સી એલ ગેસ પ્લસ સલ્ફર સોલિડ આ પ્રક્રિયા આપી છે બીજી પ્રક્રિયા આવી રીતે આપી છે કે ટુ એફી થ્રી ઓ ફોર આયર્ન ઓક્સાઇડ પ્લસ એટ એલ કે એલ્યુમિનિયમ સોલિડ ગિવ્સ નાઇન solid સોલિડ પ્લસ ફોર એલ ટુ બરાબર એ ટુ અને ત્રીજી ટુ એન solid સોલિડ પ્લસ એચ ટુ ગેસ પ્લસ ટુ એન એચ સોલિડ બરાબર હું અહીંયા બુક બંધ કરું છું ચલો આ ત્રણ રાસાયણિક પ્રક્રિયા આવી છે આ ત્રણે ત્રણ રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે ઓક્સિડેશન કોનું થાય છે રિડક્શન કોનું થાય છે આપણે શોધવાનું છે બરાબર ચલો તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે શોધવાનો પ્રયત્ન કરીએ ચલો પેલો આન્સર નંબર એક બરાબર ચલો પહેલું શું છે એચ ટુ એસ એચ ટુ એસ પ્લસ સીએલ ટુ છે બરાબર ચલો તો એનો આન્સર હું અહીંયા લખું છું એચ ટુ એસ પ્લસ ટુ ગેસ ગેસ ગીવ ટુ એચ સી એલ ગેસ પ્લસ સલ્ફર સોલિડ ચલો હવે એચ ટુ એસમાંથી સલ્ફર દૂર થયો ચલો એચ ટુ સલ્ફર દૂર થયો આ સલ્ફર કેવો માઇનસ ચલો ઋણનું ઋણ અહીંયા દૂર થયા તો શું થયું કહેવાય રિડક્શન થયું કહેવાય ઋણાયન દૂર થાય એટલે શું થયું કહેવાય રિડક્શન કહેવાય બરાબર તો અહીંયા આ શું થશે રિડક્શન થયું બરાબર ચલો હવે સીએલ જે ખરો ઋણ આયન બરાબર એ એ એચમાં ઉમેર તો એ હાઇડ્રોજન જે છે ને એ સીએલમાં ઉમેરાયા તમે જુઓ અહીંયા એ એચ ટુ એસમાં એચ હતો એચ ક્યાં ઉમેરાયો સીએલમાં ઉમેરાયો સીએલમાં ઉમેરાયો એટલે શું બન્યો એચ સીએલ થયો તો અહીંયા આવી રીતે શું થશે ઓક્સિડેશન થશે શું થશે ઓક્સિડેશન થશે બરાબર ચલો ફરીથી કહું અહીંયા સલ્ફ ઋણ આયન દૂર થયો છે ચલો ઋણનું દૂર થવું બરાબર ઋણ આયન દૂર થવું બરાબર અને ઓક્સિડેશન થયું એટલે અહીંયા શું થયું કે ભાઈ હાઇડ્રોજન ઉમેરાયો હાઇડ્રોજન ઉમેરાયું એટલે ધન એન ઉમેરાયું કહેવાય ને અથવા ચાલો એટલું હાઇડ્રોજન ઉમેરાયું રાખીએ આપણે હાઇડ્રોજન ઉમેરાયો એટલે ચલો આપણે એક મિનિટ હાઇડ્રોજન ઉમેરાય ને તો હાઇડ્રોજન ઉમેરે રિડક્શન થયું સોરી હાઇડ્રોજન ઉમેરેલું રિડક્શન થયું કહેવાય ને હાઇડ્રોજન ઉમેરાયેલું રિડક્શન થયું કહેવાય અને ઓનની અંદર સલ્ફર એટલે ઋણ આયન દૂર થયું છે બરાબર તો ઋણા દૂર થયો પણ સાથે સાથે આની અંદર સીએલ ટુની વાત કરીએ તો સીએલ જે ખરો ઋણાયણ એ એ એચ ટુમાં ઉમેરાયો પણ છે બરાબર આ જે સીએલ જે ખરો એ એચ ટુમાં ઉમેરાયો કારણ સલ્ફર દૂર થયો એટલે સીએલ એચમાં ઉમેરાયો એટલે એનું ઓક્સિડેશન થયું કહેવાય એનું ઓક્સિડેશન થયું કહેવાય એટલે એની ઉપરની પ્રક્રિયા પણ રિડક્શન પ્રક્રિયા છે આ પણ રિડક્શન છે અને ઓક્સિડેશન ત્યાં પ્રક્રિયાઓ થાય ઉપર રિડક્શન થયું એ સલ્ફર દૂર થયું ઋણાયન દૂર થયો પછી અહીંયા ઋણાયન ઓમાં ઉમેરાયેલો ઓનું ઓક્સિડેશન થયું પછી ઓમાં હાઇડ્રોજન ઉમેરાયો એટલે રિડક્શન થયું એટલે આવી પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહીશું ઓક્સિડેશન પ્રક્રિયા આઈ સોરી રેડોક્સ પ્રક્રિયા કહીશું આપણે રેડોક્સ રેડોક્સ પ્રક્રિયા બરાબર આ રીતે જે લીટું દોરેલું છે ને એના પર તમને ખબર પડી જશે બરાબર એટલે આ બે રિડક્શન પ્રક્રિયાઓ છે અને ઓક્સિડેશન એટલે સીએલ એચની અંદર ઉમેરાયો એટલે ઋણ ઉમેરાયો છે બરાબર એટલે ઓક્સિડેશન ચલો નંબર બે નંબર બે ની કઈ હતી હા હા એક મિનિટ ટુ એફીટ ટુ એફી થ્રી ઓ ફોર સોલિડ પ્લસ એટ એલ સોલિડ गिव्स नाइन एपी सोलिड प्लस फॉर ए एल टू ओ टू चलो है ऑक्सीजन जो खरो ना ओ फॉर ना ऑक्सीजन ऑक्सीजन एल्युमिनियम में आयो उमराया एल टू ओ तो टू थे ऑक्सीजन जो तो एल टू में शू उया ऑक्सिजन उमरा तो शुरू कह ऑक्सिडेशन कहवा ऑक्सीडेशन कारण के ઓ ઉમેરાયો છે એટલા માટે બરાબર ચલો રિડક્શન થ્રુ શું થાય છે તો રિડક્શન એવું થાય છે કે એફી થ્રી ઓ પરથી ઓક્સિજન જે કરો ને એ દૂર થયો એફીમાંથી દૂર જ થયો ને હા એફીમાંથી તો શું થયો દૂર થયો તારે એકલું એફી વધ્યું ને ઓક્સિજન તો નીકળી ગયો તો અહીંયા આનું રિડક્શન થયું કહેવાય બરાબર કારણ કે ઓ દૂર થયો ખબર પડી ઓક્સિજન દૂર થયો એફીમાંથી અને સમો એલ્યુમિનિયમમાં એટલે એલ્યુમિનિયમમાં ઉમેરાયો એટલે ઓક્સિડેશન અને એફીમાંથી દૂર થયું એટલે એનું રિડક્શન થયું કહેવાય બરાબર તો આ પણ પ્રક્રિયા કેવી કહેવાશે રેડોક્સ પ્રક્રિયા કહેવાશે બરાબર ચલો છેલ્લી જોઈએ ત્રીજી ટુ એન એ સોલિડ પ્લસ એચ ટુ ગેસ ટુ એને એચ સોલિડ ચલો ત્રીજી છેલ્લી ચલો આની અંદર આમાં બે વસ્તુ થાય છે એને ઉમેરાય છે સમો એને ઉમેરાય સમ એચમાં ઉમેરાયો બરાબર અને એચઆઈ ઉમેરાય એચઆઈ ઉમેરાય સમો એને ઉમેરાયો હવે સોડિયમનું ઉમેરાવું એટલે ધનમયનું નું ઉમેરાવું ધન ઉમેરાય એટલે એવું કહેવાય સોરી રિડક્શન પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા કહેવાય અને અહીંયાથી એચ ટુ ઉમેરાયો હવે હાઇડ્રોજન ઉમેરાયો છે તો હાઇડ્રોજન ઉમેરા તો એના પણ શું કહીશું આપણે રિડક્શન પ્રક્રિયા કહીશું તો અહીંયા બે રિડક્શન થયું તો પછી ઓક્સિડેશન કોનું થયું કહેવાય તો ચાલો આપણે ઓક્સિડેશનની વાત કરીએ બરાબર તો ચલો ધન એન ટુ એન એચ ટુ અને ટુ એન એચ એને હું એચ એચ ઉમેરા ને એચમાં એને ઉમેરાય બંને ધન છે બરાબર ચલો તો આપણો ઓક્સિડેશન માટે ઉમેરવા માટે શું હતું ઉમેરવા માટે એચનું ઉમેરાવું અને સોરી ઓક્સિજનનું ઉમેરાવું અને સીએલનું ઋણાયનનું ઉમેરાવું બંનેમાંથી આ એક પણ છે નહીં બંનેમાં શું થાય છે તો રિડક્શન થાય છે બંને પ્રક્રિયામાં શું થાય છે રિડક્શન થાય છે બરાબર અને આખી પ્રક્રિયાને આપણે અલગ તારવીએ કારણ કે બંનેમાં રિડક્શન થાય છે બરાબર બીજું એ પણ કહેવાય સોડિયમનું ખરું ને એ ઓક્સિડેશન પણ થઈ શકે છે હવે સોડિયમનું ઓક્સિડેશન થવું એટલે શું તો સોડિયમ દૂર થાય આ જો પ્રક્રિયા પ્રતિવર્તી કરીએ ઊંધી પ્રક્રિયા કરીએ બરાબર આવું કરી દઈએ ટુ એન એચ ટુ એન એ પ્લસ એચ ટુ આમાં દૂર તો પછી એને દૂર થયો કહેવાય દૂર થયો તો આમાં શું થઈ જાય ઓક્સિડેશન પ્રક્રિયા પણ થઈ જાય બરાબર એટલે આની અંદર પણ ઓક્સિડેશન રિડક્શન બંને થાય કારણ કે આ પ્રક્રિયા કેવી છે પ્રતિવર્તી પ્રક્રિયાઓ છે બરાબર એટલે આની અંદર પણ આવી રીતે રેડોક્સ પ્રક્રિયા થઈ શકશે બરાબર તો અહીંયા આપણે કોઈડો આઠ પોઈન્ટ એક પૂર્ણ થયો એટલે અહીંયા રેડોક્સ પ્રક્રિયા તમને ખબર પડી ગઈ છે ઓક્સિડેશન રિડક્શન બંને થતું હોય એને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ તો આવી પ્રક્રિયાની અંદર તમને કોઈ પણ જગ્યાએ ખબર ન પડી હોય તો કોમેન્ટ કરીને મને પૂછી શકો છો આવજો